મોડાસામાં યુવતીના મોત મામલે નવો ઘટસ્ફોટ થયો. પંચનામા સમયે હાજર વ્યક્તિનું નિવેદન આપ્યું છે. આ યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. યુવતીના સાથળના ભાગે નખના નિશાન મળી આવ્યા છે. ગુપ્તાંગના ભાગે દ્રવ્ય મળી આવ્યું હતું. પંચનામા સમયે જોયેલી સ્થિતિ બાદ નિવેદન આપવામાં આવ્યું છે. આ ભારત કાજલબેન સાયરા અમરાપુર મોડાસાની દીકરી નથી, આ સમગ્ર ભારતની દીકરી છે. અને આ દીકરી ઉપર જે અન્યાય થયો છે, જે ગુનાઓ રાક્ષસો દ્વારા આચરવામાં આવ્યા છે, તેનો ન્યાય મળે તેના માટે અમે આ બોડીને જ્યારે પીએસસી સેન્ટરની અંદર પોસ્ટમોર્ટમ માટે જ્યારે લાવવામાં આવી હતી ત્યારે હું પોતે ત્યાં પંચનામામાં હતો અને એનું અમદાવાદ ફોરેન્સિક લેબમાં પીએમ થયેલું છે. પણ પંચની સમક્ષ તેના કપડાં નિવસ્ત કરીને જે જે ત્યાં નિશાન કે કંઈ વાગેલું હોય કે જે પણ હોય તેનું નિરીક્ષણ પંચનામા આગળ કરવામાં આવ્યું હતું. ત્યારે ગઢવી સાહેબ મામલતદાર સાહેબ તેના વિડીયોગ્રાફર પણ હતા, પોલીસ સ્ટાફ બી હતો અને અમે એ પંચનામાના પૂર સાક્ષી છીએ. કાજલબેનના શરીરના ઘણા બધા અંગોની અંદર નખના નિશાન વાગેલા હતા, ખેંચમતાણીના બી વાગેલા હતા અને તેમના ગુપ્તાંગની આગળ એક કેમિકલ પ્રકારનો પદાર્થ જોવા મળ્યો હતો જે આપણને જોતા તમને શું લાગે શું થયું છે? એ જોતા અમને એવું લાગે છે કે આમના ઉપર સામૂહિક બળાત્કાર થયો હોય તેવું 100% સત્ય ઘટના લાગે છે. અન્ય કોઈ માર્યું હોય અને આ કાજલબેન જે છે તે દલિત સમાજની દીકરી નથી, તે સમગ્ર ભારતની દીકરી છે અને હું પોતે એમના સમાજનો દલિત સમાજનો જ યુવાન છું.